કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડજે ભગવાન, તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. કાઠિયાવાડની સ્વર્ગ સમી આ ધરતી પર પ્રભુની હંમેશા કૃપા રહી છે, અને એટલે જ આ માટીમાં જન્મ લેવાવાળો માનવી બીજા બધા કરતા દેખાવમાં ભલે સામાન્ય હોય, પણ એના કર્મો અનોખા હોય છે. સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ઢાંઢોદર નામના નાનકડા ગામમાં આદર સાથે પ્રેમ ભર્યા વ્યવહારની સુવાસ ધરાવતા મોહનભાઈ હરજીભાઈ વિડિયા અને તેમના ધર્મપત્ની કડવીબેનને 8 સંતાનો હતા. આ 8 ભાઈ બહેનોમાં છઠ્ઠા ક્રમાંકે દીકરાનો જન્મ થયો. માતા પિતાએ આ બાળ ગોપાળનું નામકરણ કર્યું નાનું. નાનપણથી જ માતા પિતાની છાયામાં મહેનત સાથે પ્રમાણિકતા અને નીતિના પાઠ શીખી રહેલા બાળકે અક્ષર જ્ઞાનના પાઠ શીખ્યા ઢાઢોદરની પ્રાથમિક શાળામાં. સમય, સંજોગ અને તે જમાનાના ચલણ પ્રમાણે ધોરણ 4 સુધી શિક્ષા પ્રાપ્ત કરીને તે પોતાના પિતાશ્રીને ખેતીના કામમાં મદદ કરવા લાગ્યા. મોહનભાઈ અને કડવીબેનના પરિવારમાં 3 મોટી બહેનો ગૌરીબેન, કાશીબેન અને પોતીબેન, ત્યારબાદ કરમશીભાઈ, તળશીભાઈ, નાનુભાઈ, ગોપાળભાઈ તથા વલ્લભભાઈ, આમ 8 ભાઈ બહેનોનો આ પરિવાર એક સુંદર બાગ સમાન ખીલી ઉઠ્યો. મોટા ભાઈ તળશીભાઈ યુવાન વયે સુરત શહેર તરફ પ્રયાણ કર્યું. ત્યારબાદ કરમશીભાઈનું પણ સુરત શહેર જવાનું નક્કી થયું. તે સમયે બાજુના ભીમનાથ ગામે રેલવે સ્ટેશન હતું. કરમશીભાઈને સ્ટેશને મૂકવા જતા ગાડામાં નાનુભાઈ પણ બેસી ગયા. કહેવાય છે ને કે વિધિના લેખ કોઈ નથી ટાળી શકતું, અને ઈશ્વર જાણે શું વાત બની કે કરમશીભાઈના બદલે નાનુભાઈ પહેરેલ કપડે ટ્રેનમાં બેસી ગયા, અને કરમશીભાઈ સુરત જવાના બદલે પાછા ગામ આવી ગયા. તે જમાનામાં ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફથી નોકરી ધંધા અર્થે સુરત શહેરમાં આવનારા યુવાનોમાં હીરાના વ્યવસાય તરફ વિશેષ આકર્ષણ રહેતું હતું. પોતાના સુરત આવવાને ઈશ્વરનો સંકેત માનીને નાનુભાઈએ હીરાના ક્ષેત્રમાં જંપ લાવ્યું. સખત પરિશ્રમ કરીને તેઓએ ટૂંક જ સમયમાં હીરા ઘસવાના કામમાં નિપુણતા મેળવી. પોતાના પિતા પાસેથી મહેનત અને સાહસના ગુણ શીખીને આવેલા નાનુભાઈએ હીરાના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી. દીકરાની આર્થિક સદ્ધરતા અને ઉંમરને ધ્યાનમાં રાખીને માતા પિતાએ ગઢિયા પરિવારના મોહનભાઈ અને શિવબેનના દીકરી શાંતાબેન સાથે નાનુભાઈના લગ્ન કરાવ્યા. નાનુભાઈના જીવનમાં શાંતાબેનના પગલાં લક્ષ્મીજીના પગલાં સમાન સાબિત થયા. હીરાના વ્યવસાયમાં ઉત્તરોત્તર પ્રગતિ થવા લાગી. ત્યારે સન 1962માં નાનુભાઈ અને શાંતાબેનના સુખી લગ્ન જીવનમાં પુત્ર રત્નનો જન્મ થયો, અને માતા પિતાએ લાડથી નામ રાખ્યું જસમત. ત્યારબાદ વિનુભાઈ અને ઘનશ્યામભાઈના જન્મથી વિડિયા પરિવાર વધુ ખીલ્યો. જસમતભાઈ એન્જિનિયરિંગમાં બીઈ સિવિલ, વિનુભાઈ બીકોમ અને ઘનશ્યામભાઈ એસએસસી સુધીનો અભ્યાસ કરી અલગ અલગ વ્યવસાય કરવા લાગ્યા. સુરત શહેરમાં પ્રતિષ્ઠા અને પૈસો બંને કમાયા છતાં નાનુભાઈ એમના વતનને ભૂલ્યા નહોતા. એમના માયલામાં ઢાઢોદરની માટીની મહેક હજી પણ મહેકતી હતી. તેમણે સન 1988-89માં પોતાના ગામમાં મકાન બનાવ્યું. એટલું જ નહીં, પરંતુ ગામના નવસર્જનમાં શાંતાબેન નાનુભાઈ વિડિયા પ્રાથમિક શાળા, રામજી મંદિર, તળાવ ફરતે વૃક્ષારોપણ તેમજ પક્ષીઘર માટે આર્થિક સહયોગ સાથે પોતે જાતે દરેક કામમાં હાજર રહી નમૂનારૂપ કામ કરાવી સુંદર પ્રકલ્પો ઊભા કર્યા. સન 1985, જસમતભાઈ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા, અને અચાનક માતૃશ્રી શાંતાબેનની તબિયત ના દુરસ્ત થઈ, અને માતાની ઈચ્છાને સૌ પ્રથમ માન આપીને જસમતભાઈના ચાલુ ભણતરે લગ્ન લેવાયા. ત્યારબાદ વિનુભાઈ અને ઘનશ્યામભાઈના પણ લગ્ન કરાવ્યા બાદ નાનુભાઈએ હીરાના કારખાના બંધ કરી વ્યવસાયિક નિવૃત્તિ લઈ લીધી. યુવાનીમાં શોખ રૂપે ગામમાં સૌથી સુંદર બળદની જોડી એમની પાસે હતી. ખેતીમાં ચોખ્ખાઈ અને ચોકસાઈનો પોતાના આગ્રહ
અને શોખને તેમણે નિવૃત્તિ પછી પણ ચાલુ રાખ્યો અને જૂના મિત્રો સુરતથી કુંવરજીભાઈ, ઢાંઢોદરથી બેચરભાઈ અને ભાવનગરથી શ્રી સૌજીભાઈને ઢાંઢોદર તેડાવી વર્ષમાં 2-3 વાર મહિનો મહિનો રોકાઈને ખુશખુશાલ રીતે નિવૃત્તિનો સમય પસાર કરતા હતા. અમારી દોસ્તી એવી હતી કે 50 વર્ષથી મેં સાથે રહેલા, ગમે ત્યાં જાય, બહારગામ જાય, કોઈ ફરવા જાય તો પહેલાં મને એમ કહે કે તું તૈયાર થા. મને 72 સાલમાં હું સુરત ગયો, પછી એક ધારા અમે સાથે રહ્યા, આનંદ કર્યો અને જ્યાં જાય ત્યાં મને સાથે લઈ જાય અને મજા. અને જે કંઈ કહેતા જે ચોખ્ખું કહેતા, કોઈને કડવું લાગે, કોઈને મીઠું લાગે, પણ સાચું કહેવાની ટેવ. ભાઈઓમાં કુટુંબમાં સારી રીતે રહ્યા. નાનું ભાઈ ને હું બે ખાસ મિત્ર અંગત વાત જે કંઈ હોય એ નાનું ભાઈ મને કહેતા. સુરતથી નીકળે તો ધંધુકા આવે એટલે મને ફોન કરે કે હું ધંધુકા પહોંચી ગયો છું એટલે મારે અહીંથી બરવાળીને લેવા જવાના. પછી ત્યાંથી છેલ્લા ટાઈમે હું અહીંથી સુરત આવવાનું નીકળ્યો તો નાનું ભાઈ કહે, ના તારે શું કામ છે? મેં કીધું છોકરાને મળવા. તો કે છોકરા તારા નથી, છોકરા મારા છે. મેં કીધું છોકરા તમારા છે પણ અહીંયા વરસાદ છે એટલે 2 દિવસ રોકાવો છે એટલે હું આવું. તો કે કાંઈ વાંધો નહીં આવે. નાનું દાદાને મેં તો નાનપણના ભાઈબંધ હતા, સમજ્યા? અને ભણતા ભણતા 4 સોપડી ભણ્યા અને પછી અમે ઘોડા સારતા. પછી તો અમે સુરત ગયા એ ભાઈ, અને હું સુરત હતો. પછી ત્યાંથી હું ભાવનગર આવ્યો. પછી નિવૃત્ત થયા પછી એ ભાઈ એમ કે, નાનું દાદા કે હું, મને ફોન કરે કે હું ઢાંઢોદર જાઉં છું. એ એમ ન કે તું હા એમ, પણ એ હું સમજી જાઉં. એ ત્યાંથી બે તો હું ભાવનગરથી ગાડી લઈને આવું અને અમે અહીંયા અઠવાડિયું સાથે રહીએ અને ગામમાં ફરવી અને વાતો કર્યા કરવી. એમના નાનું ભાઈનું જીવન નિરાભિમાની અને ખૂબ સાદગી ભર્યું હતું. તેમનો ખોરાક સાદો, બહારનું ખાવાનું બહુ પસંદ નહીં, શરીરમાં કોઈ પણ રોગ નહીં, પોતે તંદુરસ્ત અને નિરોગી અને કામ કરવામાં ક્યારે આળસ નહીં. તેઓ હંમેશા સફેદ કલરનો પાયજામો અને શર્ટ પહેરતા. ગરબા રમવાનો પણ એટલો જ શોખ હતો. નવરાત્રી, લગ્ન કે અન્ય કોઈ શુભ પ્રસંગ હોય તો ગરબા રમવાની શરૂઆત નાનું દાદા કરતા અને કલાક દોઢ કલાક સુધી ગરબા રમતા. પરંતુ થાકવાનું નામ નહીં એટલી તંદુરસ્તી ધરાવતા હતા. 1989 નવેમ્બર મહિનાની 21 તારીખે શાંતાબેનનું દુઃખદ અવસાન થયું. પોતાના હમસફરની યાદને દિલમાં વસાવીને નાનું ભાઈએ પોતાના પરિવારની હૂંફ સાથે જિંદગીની સફર આગળ વધારી. પુત્ર જસમતભાઈ, પુત્રવધુ રેખાબેન, પૌત્ર દેવાંગ, પૌત્રવધુ અંકિતા, પપૌત્ર હિતાંગ, પૌત્રી રૂચિ અને તન્વિકા, ભાણેજ નિવાન, પુત્ર વિનુભાઈ, પુત્રવધુ દર્શનાબેન, પૌત્રી ધારા અને પ્રિયલ, ભાણેજ ખનક, પુત્ર ઘનશ્યામભાઈ, પુત્રવધુ હર્ષાબેન, પૌત્ર મૌનિક, પૌત્રવધુ ભાવિષા તથા પૌત્ર વ્રજ, પૌત્રી ભૂમિ સાથે જીવનના શેષ વર્ષોમાં આ તમામને અઢળક પ્રેમ, આશીર્વાદ અને અનુભવના ભાથામાંથી શિખામણનો પ્રસાદ વહેંચીને 26 જુલાઈ 2017 એટલે કે શ્રાવણ સુદ ઠકરાણી ત્રીજના રોજ નાનુભાઈ પોતાની લીલીછમ વાડીને અલવિદા કરી ગોલોકવાસી થયા. બધાને જય ગોપાલ. મારા બાપુજી સુરતમાં 1964-65 આવ્યા હતા. શરૂઆતમાં એમને હીરા ઘસવાનું કામ કરી, 2-3 વર્ષ હીરા ઘસ્યા, પછી એમને કારખાનું કર્યું. સમય જતાં ગોપાલ કાકા અને વલ્લભ કાકા એ ભાવનગર ગયા, ત્યાં તેમને કારખાનું કર્યું અને અહીંયાથી મારા બાપુજી અમને રફ મોકલાવી મદદ કરતા. અમારું કામ બધું હીરા ઘસવાની મજૂરીનું હતું. કામના ફન બહુ ચોક્કસ હતા. એમને કોઈ પણ કામ અડોગળું ગમતું નહોતું ને એ હંમેશા આગ્રહ રાખતા, કોઈ પણ કામ કરો તો બહુ ચોક્કસ કામ કરવાનું. જીવન કર્કશથી જીવવું પણ કંજુસાઈથી ન જીવવું. જરૂરિયાત બહુ વધારવી નહીં, ઓછી જરૂરિયાતથી આપણે સારી રીતે જીવવું. કોઈ પણ વસ્તુ બહુ સ્પષ્ટ વક્તા હતા, જે કહેવું હોય તે કોઈ પણને મોઢા પર કહી દેતા હતા. દાદાને દેવાંગને ત્યાં જ્યારે હિતાંગનો જન્મ થયો
ત્યારે એને બહુ વિશેષ આનંદ થયેલો. જય ગોપાલ. મારા ફાધર પહેલાં ખેતીમાં હતા, પછી હીરા ઘસવા માટે સુરત આવ્યા. તેમણે સ્ટ્રગલિંગ કરીને ધંધો ડેવલપ કર્યો. પછી અમને ત્રણેય ભાઈને ભણાવ્યા. મોટા ભાઈ એન્જિનિયર થયા, હું બીકોમ થયો. નાના ઘનશ્યામભાઈ 10 ભણ્યા. દાદા લીલીવાડી છોડીને ગયા છે, તો એમને મનોરથ કરવાની ઈચ્છા હતી, એટલે ત્રણેય ભાઈ ભેગા થઈને એના પાછળ મનોરથ કરીએ છીએ. જય ગોપા. હું એટલું જ કહીશ કે અમારા પિતાજીની છત્રસાયાથી એમના મહેનતની રચાયેલી લીલી વાડીમાં આજે અમે ફૂલની જેમ ખીલી રહ્યા છીએ. અમારા પિતાશ્રી જે રીતે તેમનું જીવન જીવ્યા તે જ રીતે તેમણે એમના જીવનમાંથી વિદાય લીધી છે. બસ એ જ સાથે આપ સૌને અમારા જય ગોપાલ. નાનુભાઈ પહેલી નજરે ભલે સામાન્ય જિંદગી જીવ્યા હોય એમ લાગે, પરંતુ આપણા સૌ માટે અને ખાસ એમના પરિવાર માટે પોતાના આદર્શ જીવનને પોતાનો જીવન સંદેશ બનાવી નાનુભાઈ પોતાની પાછળ સમાજને ઉપયોગી થાય એવો બહોળો સંસ્કારી પરિવાર જે મૂકી ગયા છે, તે બદલ આ પુણ્ય આત્માને શત શત વંદન. સર્વ વૈષ્ણવોને અમારા વીડિયા પરિવારના જય ગોપાલ.